બેઠકમાં સમાધાન થઈ ગયું છે. ખાનગી હોસ્પિટલના બાકી જે પૈસા જે છે એ શુક્રવાર સુધીમાં ચૂકવણી થઈ જશે. ઋષિકેશ પટેલે ખાનગી હોસ્પિટલ સંચાલકોને ખાતરી આપી દીધી છે. વીમા કંપનીઓ પાસેથી પણ બાહેધરી લેવાઈ છે. ખાનગી હોસ્પિટલમાં પીએમજે હેઠળ સારવાર ચાલુ રહેશે. ખાનગી હોસ્પિટલ સંચાલકોની હડતાલ હાલમાં મોકૂફ કરવામાં આવી છે. આપણે જણાવી દઈએ કે જે ખાનગી હોસ્પિટલો છે પીએમજે અંતર્ગત જે સારવાર આપે છે એમાં સરકાર તરફથી જે પૈસા આપવાના હતા એ નહોતા મળી રહ્યા. આખરે એ કહી રહ્યા કે અમારે હોસ્પિટલ ચલાવવી પડે છે અને હોસ્પિટલ ચલાવવા પૈસા નથી તો સરકારે પૈસા આપે, કારણ કે કરોડ રૂપિયા બાકી છે અનેક હોસ્પિટલમાં. ડોક્ટર રમેશ ચૌધરી અમારી સાથે જોડાય છે. ચૌધરી સાહેબ, શું થયું બેઠકમાં, સમાધાન થઈ ગયું છે અને શું થશે આનાથી? હા, બેઠકમાં શ્રી માનનીય શ્રી માંડવિયા સાહેબ હતા, શ્રી ઋષિકેશ પટેલ સાહેબ હતા અને વીમા કંપનીના બધા જ માણસો હતા, જેમણે અમને શુક્રવાર સુધીમાં જે બાકી રહેતા નાણાં છે એ ટોટલી 0-0 પેમેન્ટ કરવાની બાંયધરી આપી છે. અમારા જે યોજનાના પ્રોબ્લેમ છે એ બધા જ સોલ્યુશન કરી આપવાની બાંયધરી આપી છે. અને બાંયધરી આપતા અને કે ગરીબ દર્દી હેરાન ન થાય એના માટે એમણે વિનંતી કરતા અમે હાલમાં 26-29 દરમિયાન કામ ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે. પેપેગ એસોસિએશનના બધા જ કોર કમિટીના મેમ્બરોએ ભેગા થઈ અને 26-29 દરમિયાન પણ કામ ચાલુ રાખશું અને શુક્રવાર સુધી રાહ જોશું એવો નિર્ણય લીધો. આ સમસ્યા બીજી વાર ન સર્જે એના માટે કોઈ ચર્ચા થઈ હોય, કારણ કે ફરીથી એ જ વિષય પાછો આવવાનો છે? જી જી, બિલકુલ. આમાં દ્વિવેદી સાહેબે જે અમારી આ મીટિંગ આગળની મીટિંગ થઈ હતી એમાં એમણે ઓલરેડી આ સમસ્યા બીજી વાર ન સર્જાય અને સરકાર તરફથી નાણાં લેણા ન રહે એના માટે એમણે પહેલેથી જ કામ ચાલુ કરી દીધું હતું અને જે આ વર્ષનું 500-600 કરોડનું પેમેન્ટ છે એ થવા પણ લાગ્યું હતું. એટલે આ વર્ષનો પ્રોબ્લેમ હતો જ નહીં, આ વર્ષના માટે તો એમણે પહેલેથી પગલાં લીધા છે. આ જૂના પેમેન્ટ બાબતે તકલીફો હતી જે એમણે સોલ્વ કરવાની બાંયધરી આપી છે. બિલકુલ બિલકુલ, આભાર ચૌધરી સાહેબ. ડોક્ટર રમેશ ચૌધરી ખાનગી હોસ્પિટલ સંચાલક હતા. સમાધાન થઈ ગયું, સુખદ સમાધાન થઈ ગયું. શુક્રવાર સુધીમાં એમનું પેમેન્ટ પણ મળી જશે. સુરતમાં સ્ટેશન વિસ્તાર